નમસ્કાર દર્શક મિત્રો વ્યાલયના અને આપના ચહિતા કાર્યક્રમ ઓફ હું વરુણ આજે ફરી એક વખત કુતુહલ વિષયમાં આપનું સ્વાગત કરું છું મિત્રો મેગ્ઝિન દાયકાઓથી ભારતમાં મીડિયાનું એક લોકપ્રિય સ્વરૂપ છે જે વાચકોને માહિતગાર મનોરંજન અને પ્રેરિત રહેવાની અનન્ય અને આકર્ષક રીત પ્રદાન કરે છે આ મેગઝીન વ્યવસાય અને વર્તમાન બાબતોથી લઈને ફેશન અને જીવનશૈલી સુધીની રૂચિઓ અને જુસ્સાઓથી વિશાળ શ્રેણીને આવરી લે છે ઘણા લોકોને મેગઝિન વાંચવું ખૂબ જ ગમે છે કેટલાક લોકોને તો તેમની ખાસ કોઈ મેગ્ઝિન પસંદ હોય છે શું આપણે પણ મેગઝીન વાંચવું ગમે છે જો હા તો આ કાર્યક્રમ ખાસ આપણી માટે જ છે જી હા મિત્રો આજે આપણે જોઈશું કે ભારતની ટોપ ટેન મેગઝીન કઈ છે કે જે આપણે ખૂબ જ અદ્ભુત માહિતી પૂરી પાડે છે તો ચાલો આવીએ અને મેળવીએ આ અંગેની વધુ માહિતી વોગ ઇન્ડિયા વોગ ઇન્ડિયા એ માસિક ફેશન અને જીવનશૈલી મેગઝીન વોગનું ભારતીય સંસ્કરણ છે વોગ ડિંડિયા સત્તરમી આંતરરાષ્ટ્રીય આવૃત્તિ અને દક્ષિણ એશિયામાં પ્રથમ આવૃત્તિ છે વોગ ઇન્ડિયા ભારતમાં બહાર પડતું પ્રથમ સામયિક હતું કે જે સો ટકા વિદેશી માલિકીનું હતું વોગ મેગઝીનની સ્થાપના વર્ષ બે હજાર સાતમાં કરવામાં આવી હતી જ્યારે તેની શરૂઆત પચાસ હજાર પ્રિન્ટ માર્કસ સાથે થઈ હતી વોકની આ આવૃત્તિ ભારતના રંગીન લોકો અને સંસ્કૃતિની ઉજવણી કરતી વખતે આધુનિક ભારતીય મહિલાને લક્ષ્ય બનાવે છે વોક ઇન્ડિયાનો પ્રથમ અંક ઓક્ટોબર બે હજાર સાતમાં આવ્યો હતો જે વીસ સપ્ટેમ્બર બે હજાર સાતના રોજ બહાર પાડવામાં આવ્યો હતો ઘણાય સેલિબ્રિટીઝ એન્ડોર્સમેન્ટ ગ્લોરિયા સ્ટેનમ જેવા એક્ટિવિસ્ટ સાથે ઇન્ટરવ્યૂ અને અગ્રણી ફેશન હાઉસ સાથેના સંયોગ દ્વારા વોક ઇન્ડિયા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં મહિલાઓની સમાનતા માટે ચાલી રહેલી લડાઈ વિશેની વાત કરે છે કરોડો ભારતીયો આ મેગેઝીન વાંચે છે ઇન્ડિયા ટુડે ઇન્ડિયા ટુડે એક ભારતીય સામાયિક છે કે જેની સ્થાપના વર્ષ ઓગણીસો પંચોતેરમાં કરવામાં આવી હતી હાલમાં ઇન્ડિયા ટુડે હિન્દી તમિલ મલયાલમ અને તેલુગુમાં પ્રકાશિત થાય છે ભારતના ટોચના સમાચાર પ્રકાશનોમાંનું એક ઇન્ડિયા ટુડે સ્થાનિક અને વૈશ્વિક સમાચારો રાજકારણ અને સામાજિક મુદ્દાઓ પર તેના ઊંડાણપૂર્વક અહેવાલ માટે પ્રખ્યાત છે એક મિલિયનથી વધુ નકલોના સાપ્તાહિક પરિભ્રમણ સાથે ઇન્ડિયા ટુડે એવા વાચકો માટે લોકપ્રિય પસંદગી છે કે જેઓ દેશના નવીનતમ સમાચાર અને વિકાસ વિશે માહિતગાર અને અપડેટ રહેવા માંગે છે વાચકોને મહત્વપૂર્ણ વિષયોની ઊંડાણપૂર્વકની સમજ આપવા માટે આ મેગઝીન વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે જેમ કે સંપાદકીય અભિપ્રાયના ટુકડાઓ અને પ્રોફાઇલ્સ ફેમિના ફેમિના એ વર્લ્ડવાઈડ મીડિયાની માલિકીનું એક ભારતીય સામાયિક છે ફેમિના દેશનું સૌથી જૂનું મહિલા અંગ્રેજી સામાયિક લગભગ પ્રકાશિત થાય છે ફેમિનાની સ્થાપના વર્ષ 1959 માં કરવામાં આવી હતી મેગેઝિન પ્રથમ જુલાઈ 1959 માં પ્રકાશિત થઈ હતી વર્ષ ઓગણીસો ચોસઠથી ફેમિના મિસ ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધાનું આયોજન અને પ્રાયોજક છે ફેમિના એ જીવનશૈલી મેગઝીન છે કે જે સંબંધો આરોગ્ય સુંદરતા અને કારકિર્દી સહિતના વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે તે ભારતીય મહિલાઓમાં ખૂબ જ પ્રિય પસંદગી છે કારણ કે તે જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે સલાહ અને પ્રેરણા પૂરી પાડે છે તેના વૈવિધ્યસભર પ્રેક્ષકો માટે સામાયિકમાં શક્તિશાળી મહિલાઓ અને પ્રખ્યાત લોકો સાથેની વાતચીત પણ સામેલ છે કે જે તેને વાંચવામાં રસપ્રદ અને આનંદપ્રદ બનાવે છે દ્વિમાસિક મેગઝીન ફેમિના હિન્દી ફેમિના બાંગ્લા અને ફેમિના તમિલ સાથે પ્રાદેશિક ભાષામાં પણ વિભાજિત થયેલું છે આ ઉપરાંત તે ફેમિલા સલોન અને સ્પા પ્રકાશિત કરે છે જેનું માસિક ભારતીય સૌંદર્ય વ્યવસાયને સીધું વિતરણ કરવામાં આવે છે અને વિવિધ સમયાંતરે ફેમિના બ્રાઇટ્સ ફેમિના પેરેન્ટિંગ અને ફેમિના કુકબુક જેવા વર્ટિકલ્સ પ્રકાશિત થાય છે ફેમિના બ્યુટી એવોર્ડ્સ ફેમિના વુમન એવોર્ડ્સ ફેમિના સ્ટાઇલિસ્ટા ફેમિના શોકેસ તેની કેટલીક માર્ક પ્રોપર્ટી છે ઇન્ડિયા ઇન્ડિયા રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું પ્રકાશિત મેગઝીન સ્થાનિક બિઝનેસ સમાચાર અને ભારતીય બજાર પર કોમેન્ટ્રી તેમજ ફોસની યુએસ એડિશનની સામગ્રી દર્શાવે છે તે એક બિઝનેસ મેગઝીન છે કે જે ભારતીય અર્થતંત્ર અને ઉદ્યોગોની નવીનતમ અપડેટ અને વિકાસ વિશેની વિસ્તૃત માહિતી પ્રદાન કરે છે લોકપ્રિય પસંદગી છે કે જેઓ આગળ રહેવા માંગે છે મેગ્ઝીન ટોચના બિઝનેસ ડિલર્સ સાથેના ઇન્ટરવ્યુ ઉદ્યોગોના વલણોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને સફળ કંપનીઓની પ્રોફાઇલ્સ સહિતની સુવિધાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે ચંપક ચંપક એ બાળકો માટેનું પાક્ષિક હિંદ સામાયિક છે ચંપકની પ્રથમ આવૃત્તિ વર્ષ ઓગણીસો અડસઠમાં પ્રકાશિત થઈ હતી દિલ્હી પ્રેસ દ્વારા આ મેગઝીન આઠ ભાષાઓમાં પ્રકાશિત થાય છે ચંપક એ બાળકોનું મેગઝીન છે કે જેમાં વાર્તાના મોટા ભાગના પાત્રો પ્રાણીઓ છે નવી દિલ્હીના ઝંડેવાલન વિસ્તારમાં રાણી ઝાંસી રોડ પર સ્થિત દિલ્હી પ્રેસના આ મેગઝીનમાં જાદુઈ વાર્તાઓને કોઈ જ સ્થાન નથી પરીની દુનિયાથી દૂર આ મેગઝીન પ્રાણીઓની સાથે વિજ્ઞાન વિષય સાથે જોડાયેલી વાર્તાઓ પર છાપવામાં રસ ધરાવે છે તેની ચીકુ નામની કાયમી કાર્ટૂન કોલમ દરેકનું પ્રિય પાત્ર છે આ ઉપરાંત તેમાં ચંપક ચેકર્સ નામની ગેમ પણ પ્રકાશિત કરવામાં આવી છે દિલ્હી પ્રેસે જાણીતા અવકાશયાત્રી કલ્પના ચાવલાને એક ટી-શર્ટ આપી હતી જેના પર ચંપક લખેલું હતું તેમના મૃત્યુ બાદ તેમના પતિ પોતે આ ટી-શર્ટ દિલ્હી પ્રેસને પરત આપવા માટે આવ્યા હતા બિઝનેસ ટુડે બિઝનેસ ટુડે એક ભારતીય બિઝનેસ મેગેઝિન છે કે જે ઓગણીસો બાણુંથી પ્રકાશિત કરવામાં આવે છે બિઝનેસ ટુડે એ ભારતનું અગ્રણી બિઝનેસ મેગેઝિન છે કે જે બિઝનેસ પ્રોફેશનલ્સ રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોના હિતોની પૂર્તિ કરે છે મેગેઝિન વાચકોને ભારતીય અર્થતંત્ર અને ઉદ્યોગમાં નવીનતમ અપડેટ અને પ્રગતિઓ વિશે માહિતગાર રાખીને વૃદ્ધિ અને સફળતા માટે જરૂરી સાધનોની એક્સેસ પ્રદાન કરે છે બિઝનેસ ટુડે એ ઉદ્યોગોના વલણોના ઉડાણપૂર્વકના અભ્યાસ સફળ વ્યવસાયોની પ્રોફાઇલ્સ અને ટોચના બિઝનેસ લીડર્સ સાથેની મુલાકાતો સાથે કટ થ્રોટ બિઝનેસ જગતમાં આગળ રહેવા માંગતા દરેક માટે એક ઉપયોગી સ્ત્રોત છે અભિયાન અભિયાન મેગેઝીનની શરૂઆત વર્ષ ઓગણીસો પંચ્યાશીમાં મુંબઈથી થઈ હતી તે ગુજરાતી ભાષામાં રાજકીય સમીક્ષા સામાજિક મૂલ્યોની માવજત મહિલા અને બાળકો માટેના હકો અને સશક્તિકરણ બાબતે સતત જાગૃત રહીને તેમની સંવિધતાને સતત પ્રોત્સાહિત કરે છે જાહેર ક્ષેત્રે નાગરિકોના હકોની વાતનું પૂરજોશથી સમર્થન કરે છે અભિયાન મેગઝીન ગુજરાતના સૌથી લોકપ્રિય સાપ્તાહિકોમાં સ્થાન ધરાવે છે ગુજરાતી પત્રકારત્વમાં નિડર અને નિષ્પક્ષ અભિગમ માટે જાણીતું અભિયાન એ સંભાવ મીડિયા લિમિટેડ ગ્રુપનું મેગઝીન છે ગુજરાતી વાચકોને સતત કંઈક નવું આપતા રહેવા માટેનું જાણીતું અભિયાન મેગઝીન અઢી લાખ કરતાં વધારે ગુજરાતી પરિવારોમાં વંચાતું સંપૂર્ણ પારિવારિક ન્યૂઝ મેગઝીન છે છેલ્લા ત્રીસ વર્ષથી દર શુક્રવારે ન્યૂઝ સ્ટેન્ડ પર નવી નવી માહિતી અને ન્યૂઝ સ્ટોરી સાથે હાજર થઈ જતું આ મેગઝીન ગુજરાતી પત્રકારત્વમાં એક નવો જ ચીલો ચાતરનાર એટલે કે ટ્રેન્ડ સેટર મેગઝીન તરીકે લોકચાના મેળવી ચૂક્યું છે અભિયાનની ઓળખ તેની સ્ટોરીઝ છે અભિયાન દ્વારા તેની સ્થાપનાના સમયથી જ લોકોને વિચારતા કરી મૂકે તેવી સ્ટોરીઝ આપવા માટે જાણીતું છે સાથે સાથે ક્યાંય પણ કંઈ ખોટું થતું હોય તો તેની સામે અવાજ ઉઠાવવાની પણ અભિયાનની પરંપરા છે સમાજ જીવન ભ્રષ્ટાચાર પર્યાવરણ લોક સમસ્યા એમ દરેક મુદ્દે એક પ્રહરીની ભૂમિકા ભજવે છે સરકાર હોય કે સ્થાપિત હિતો હોય કોઈની શેહ શરમ રાખ્યા વિના સત્યને રજૂ કરવું એ અભિયાનની એક ઓળખ છે સંખ્યાબંધ સ્ટોરી એવી છે કે જેના કારણે સરકારોએ પોતાના નિર્ણયો બદલવા પડ્યા છે તો બીજી તરફ ઘણી નોંધ લઈને પણ તપાસના આદેશ આપવા પડ્યા છે ચિત્રલેખા ચિત્રલેખા પ્રકાશન જૂથની શરૂઆત વર્ષ ઓગણીસો પચાસમાં તેમના સમયના પત્રકારત્વના દંતકથા વજુ કોટક દ્વારા કરવામાં આવી હતી ચિત્રલેખા ગુજરાતીઓનું પ્રિય સાપ્તાહિક બની ગયું છે એકોતેર વર્ષથી વધુ સમયથી ચિત્રલેખા સમાચાર ઘટનાઓ સંસ્કૃતિ અને વાર્તાઓ વિશે માહિતગાર કરી રહી છે વર્ષોથી ચિત્રલેખાની ઘણી શ્રેણીબદ્ધ નવલકથાઓને સફળતાપૂર્વક ટેલિવિઝન સિરિયલોમાં રૂપાંતરિત કરવામાં આવી છે ચિત્રલેખા મેગઝીન મરાઠીમાં પણ ઉપલબ્ધ છે જેને ઓગણીસો નેવ્યાસીથી મરાઠી સમુદાયની એક સામાજિક અને રાજકીય સાહિત્યિક જરૂરિયાતોને પૂરી પાડી છે ચિત્રલેખા એ વાચકો અને જાહેરાતકારો બંનેના મનમાં એક પ્રતિષ્ઠા ઉભી કરે છે કોસ્મોપોલિટન કોસ્મોપોલિટન સ્ત્રીઓ અમેરિકન માસિક ફેશન અને મનોરંજન મેગેઝિન કે જે પ્રથમ માર્ચ અઢારસો માં ન્યુયોર્ક સિટીમાં ફેમિલી મેગેઝિન તરીકે પ્રકાશિત થયું હતું બાદમાં તેને સાહિત્યિક સામયિકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું અને 1965 થી તે મહિલા સામયિક બની ગયું કોસ્મોપોલિટન સૌથી વધુ વેચાતા સામાયિકોમાંનું એક છે કોસ્મોપોલિટન એ જીવન શૈલી મેગઝીન છે કે જે સંબંધો આરોગ્ય સુંદરતા અને ફેશન સહિતના વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે તે મહિલાઓની એક લોકપ્રિય પસંદગી છે જે તેમના શ્રેષ્ઠ જીવન જીવવા માટે સમજ અને પ્રેરણા પૂરી પાડે છે આ મેગઝીનમાં પ્રભાવશાળી મહિલાઓ અને હસ્તીઓ સાથેના ઇન્ટરવ્યુનો પણ સમાવેશ થાય છે જે તેને તેના વિવિધ વાચકો માટે આકર્ષક અને મનોરંજન વાંચન બનાવે છે આઉટલુક આઉટલુક એ ભારતમાં એક લોકપ્રિય સમાચાર સામાયિક છે કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર રાજકારણ સામાજિક મુદ્દાઓના ઊંડાણપૂર્વક કવરેજ માટે જાણીતું છે સ્વતંત્ર પત્રકારત્વ અને સંપાદકીય સ્વતંત્રતા પર તેનો ભાર આઉટલુકને તેના સમર્પિત પ્રેક્ષકો માટે માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત બનાવે છે આ મેગઝીન વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે જેમ કે સંપાદકીય અભિપ્રાયના ટુકડાઓ અને પ્રોફાઇલ્સ વાચકોને આવશ્યક વિષયોની ઊંડાણપૂર્વકની સમજ પણ આ મેગ્ઝિન આપે છે તો દર્શક મિત્રો આ હતો આજનો ઓફ બીટ કાર્યક્રમ હવે આ વિષયને લઈને આપનું શું કહેવું છે તમને કઈ મેગઝીન ગમી તે આપ અમને યુટ્યુબ અને ફેસબુક પર કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તો ફરી મળીશું આવા જ એક વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર